સોફા પર બેસી અને ટીવી જોતી હોય અને પતિ સામેના સોફા પર બેસી અને સાંજનું છાપું વાંચતો હોય અને ચંદનની અગરબત્તીની ધૂમ્ર સેરની જેમ સુખ ઘુમરાતું રહે, એમાં સંવાદો કરી કરી અને પ્રેમનો એકરાર કરતા રહેવાની જરૂર હોતી નથી। મેં પ્રયાગરાજમાં સંગમ પર ગંગાના શ્વેત પાણી પર જમનાના શ્યામ પાણીની લહેરોને વહેતી જોઈ છે। બે પાણીઓ એકબીજાના અસ્તિત્વની પ્રવાહિતા ખોયા વિના જુદી જુદી દિશાઓમાંથી આવી અને એક જ દિશામાં પ્રવાહના નર્તનની લયમાં વહી શકે છે, પછી ઓતપ્રોત થઈ શકે, એકરૂપ થઈ શકે અને એકાકાર થઈ શકે છે। મારે માટે ત્રિવેણી સંગમ પર એ બે નદીઓના પાણીઓનું સહવહન એ લગ્નનું પ્રતીક રહ્યું છે। પછી ઉતાર ચડાવ, ઘુમરીઓ, ખરાબા બધું જ આવે, પણ એ બે પાણીઓ સાથે જ પછડાય, સાથે જ ફેંકાય અને સાથે જ સમતલ થાય અને સાથે જ જીવે છે। એમની ઝીલમેલ સપાટી પર તૂટતા તડકાનો બિખરાવ એક છે, એના ગહેરા પેટમાં ડૂબેલા આકાશની નીલતા પણ એક છે। લગ્ન કદાચ આવું જ કંઈક હશે।